પોતપોતાના વિડીયો ઓન કરી લે, શાસ્ત્ર સાથે પ્રારંભ કરીએ. ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ શુદ્ધાત્મને નમઃ. નમો અરિહંતારં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્જાયાણં, નમો લોયે સવસાહુણં. સિદ્ધમ શુદ્ધમ પરનિયમ જિનેન્દ્રવરને નિચંદમકલંકમ ગુણરયણ ભૂષરુદયમ જીવસ્વ પરુવરમ મોક્ષમ. અહીં નિયમિત આચાર્ય વિચિત ગુણશાસ્ત્ર શાસ્ત્ર છે એના અને ધવલાના આધારે આપણે ગુણસ્થાન વિવેચન જે અન્નાજીએ યશકાળજીએ લખ્યું છે એના ઉપર ગુણસ્થાન જે શબ્દ જે સબ્જેક્ટ છે એ પ્રારંભ કર્યા પહેલા ત્યાં અમુક પારિભાષિક શબ્દો છે તે આપણે જોઈ રહ્યા છે અને લાસ્ટ ટાઈમ આપણે શ્રેણીની ચર્ચા ચાલુ કરી હતી. એક આજે કોરોના વાયરસ ચાલે છે એમાંથી એક ખાલી વિચાર આવ્યો, આજે આજે સૌથી હાયેસ્ટ ડેથ ફિગર્સ છે અને સૌથી મોસ્ટ ઇન્ફેક્શન આજનો છે. ખાલી એવો વિચાર આવ્યો કે એમ સાયન્સ સાયન્સ વાળા એમ કે છે કે હર 100 વર્ષે આ મારામારીનો રોગ હર 100 વર્ષે આવે છે એમ સાયન્સ કે છે. તો એના ઉપરથી એમ વિચાર આવ્યો કે જ્યારે ગુરુદેવશ્રી જ્યારે લગભગ નાના હતા ત્યારે પણ પ્લેગ ફાઈટ્યું હતું ઉમરાળામાં, ગુજરાતમાં પ્લેગ ત્યારે ફાઈટ્યું હતું, એ પણ લગભગ 100 વર્ષ પહેલા પ્લેગ ફાઈટ્યું હતું. તો એમાં એમને માં પણ ગુજરી ગયા અને ગુરુદેવને જે ઉમરાળા જે જેનું જન્મસ્થાન હતું ત્યાંથી એમને દૂર મોકલવા એમાં જેથી એ બચી જાય. અને પોતે ગુરુદેવ પણ ઘણા વૈરાગથી કહેતા હતા કે એક પામર હતો તો એમના બળદ પણ ખાવાનું નહોતું મળ્યું હતું, બળદના આંખમાં પણ આંસુ હતા અને અને જે ઓલો કિસાન હતો એમને પણ એકદમ રુદન આવ્યું હતું, એટલે એવું કરુણા કરુણાનું દ્રશ્ય હતું. એ પણ ગુરુદેવ પ્રવચનમાં ઘણી ઘણી વાર યાદ આવતા હતા. એટલે ખાલી એમ વિચાર આવ્યો કે ખરેખર ગુરુદેવનો વૈરાગ્યનો જે જ્યારે જીવ ધર્મમાં જોડાય છે તો બારે કાંઈક ને કાંઈક વૈરાગના પ્રસંગો બને છે. તો આ એક ગુરુદેવનો મોટો વૈરાગનો પ્રસંગ હતો. એક તો પ્લેગમાં જે ઓળખીતા પાડોશી આદિ ઘણાનું મૃત્યુ થયું હશે, પોતાની માનું મૃત્યુ થયું હશે અને જ્યાં એ પોતે જનૈમાં થયા ત્યાંથી એમને દૂર જવું પડ્યું પોતાની સુરક્ષા માટે અને નવી ફેમિલીમાં સેટલ થવું પડ્યું. આ બધું ગુરુદેવનું વૈરાગનું કારણ હતું. પહેલેથી ધર્મના સંસ્કાર તો હતા એવા જુદી છે પણ આ કારણે એમની જે શ્રદ્ધા હતી, ધર્મ ધર્મ પ્રત્યે જે સંવેગ ભાવના હતી એ ઘણી દઢ થઈ ગઈ હતી. એટલે આ જે પ્લેગનો જો રોગ હતો એની લીધે એમની ધર્મમાં રુચિ દઢ વધારે થઈ ગઈ. આપણને પણ એ પ્રેરણા શીખવી જોઈએ કે કોરોના વાયરસ ચાલી રહ્યું છે એટલે આપણે પણ 12માંથી વૈરાગ્ય લાવી અને ધર્મ પ્રત્યે સંવેગ ભાવના પ્રાપ્ત કરી અને નિયમરૂપ જે સ્વાધ્યાય કરીએ છીએ એમાં પણ આપણે આપણા પરિણામની વૃદ્ધિંગત કરવી જોઈએ. હવે આ શ્રેણી છે શબ્દ છે અહીંયાથી આપણે ચાલુ કરીએ. ફરીથી આ પ્રશ્ન તો જોયો હતો, ફરીથી લઈએ. પ્રશ્ન 30 છે, શ્રેણી કોને કહે છે? જે છે ઉત્તર, ચારિત્ર મોહનીયની અનંતાનુબંધ ચતુષ્ય વિના શેષ 21 પ્રકૃતિઓના ઉપશમ અથવા ક્ષયમાં નિમિત્ત થવા વાળા જીવના શુદ્ધ ભાવો અર્થાત વૃદ્ધિગત વિતરાગ પરિણામોને શ્રેણી કહે છે. શું કહે છે? શ્રેણીમાં જીવ જીવ જીવના પરિણામ કેવા છે અને 12માં કર્મોમાં શું ફેરફાર થાય છે બંનેની અહીં પરિભાષામાં બતાવવામાં આવે છે. પહેલા તો જે કર્મ જે છે કર્મમાં ફેરફાર થતું જાય છે. તો કયા કર્મમાં ફેરફાર થાય છે? તો અહીં કહે છે કે માત્ર ચારિત્ર મોહનીય કર્મમાં ફેરફાર થાય છે. જે મોહનીયની જે મોહનીય પ્રકૃતિ મોહનીયની જે મૂળ પ્રકૃતિ છે એમાં બે ભેદ છે. તો દર્શન મોહમાં ફેરફાર નથી થતો, માત્ર ચારિત્ર મોહનીયમાં એમાં જ ફેરફાર થાય છે. જ્યારે જીવ બંને પ્રકારની શ્રેણી ચડે છે
चारित्र मोहनी में शू थे कि चारित्र मोहनी अनंतानुबंधी चतुष्टय विना એટલે અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ વિના શેષ 21 પ્રકૃતિઓનો એટલે અહીં શું બતાવે છે કે ચારિત્ર મોહનીયનો કુલ 25 પ્રકૃતિઓ છે એમાં અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ નથી પણ શેષ જે 21 પ્રકૃતિઓ છે જેના આપણે નામ પછીથી જોઈશું એમાં મૂળ તો જે છે અપ્રત્યાખ્યાના વણ ક્રોધ માન માયા લોભ પ્રત્યાખ્યાના વણ ક્રોધ માન માયા લોભ પછી સંજુલન ક્રોધ માન માયા લોભ છે અને નવ નોકશાય છે એમ એ 21 પ્રકૃતિઓનો કાં તો ઉપશમ કરીને આગળ જાય છે કાં તો ક્ષય કરીને આગળ જાય છે એને શ્રેણી કહેવામાં આવે છે તો કર્મમાં શું થાય છે તો ઉપશમ શ્રેણીમાં આ 21 પ્રકૃતિઓ દબાઈ દબાઈ દબાઈને જીવ આગળ વધે છે તો કર્મમાં સ્થિતિ શું છે તો 21 પ્રકૃતિઓનો ઉપશમ થાય છે અને શપક શ્રેણીમાં શું છે તો આ જે 21 પ્રકૃતિઓ છે એમનો ક્ષય થઈ જાય છે અને જીવમાં શું થાય છે તો જીવમાં એમની જે વિશુદ્ધિ છે એમની જે પરિણામની નિર્મળતા છે એ હર સમય અનંત ગુણી વધે છે હર સમય અનંત ગુણી વધે છે એને વૃદ્ધિગત વિતરાગ પરિણામ કહેવામાં આવે છે તો આ શ્રેણીમાં જીવની અપેક્ષા એ વાત કરીએ તો એમના પરિણામ હર સમયમાં અનંત ગુણી વિશુદ્ધિ અનંત ગુણી વિશુદ્ધિ એવી રીતે એમના પરિણામ વિશુદ્ધિ વધતી જાય છે અને કર્મોમાં કાં તો આ 21 પ્રકૃતિઓનો ઉપશમ થાય છે અને કાં તો 21 પ્રકૃતિઓનો ક્ષય થાય છે તો એ શ્રેણીની પરિભાષા છે બંને ઓળખી છે જીવ તરફથી છે અને કર્મ તરફથી પણ પરિભાષા અહીં પ્રશ્ન 30માં કહ્યું પ્રશ્ન 31 શ્રેણીના કેટલા ભેદ છે શ્રેણીના બે ભેદ છે ઉપશમ શ્રેણી અને શપક શ્રેણી આ શ્રેણી છે પ્રશ્ન 32 શ્રેણી ચડવાનો શું અભિપ્રાય છે આગળ સાતમા ગુણસ્થાનથી આગળ આ જીવ ક્રમથી શુદ્ધ ભાવોને અર્થાત વીતરાગતાને વધારતો જ જાય છે તેને શ્રેણી ચડવું કહે છે એ સાતમા ગુણસ્થાનથી આગળ એટલે આપણે જોયું હતું શ્રેણીના ગુણસ્થાન છે 8, 9, 10, 11 અને 12 તો એમ ગુણસ્થાનોમાં જીવ સાતમા ગુણસ્થાન છોડી અને આઠમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે તો એ સાતમા ગુણસ્થાનનું નામ આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ કે એને સાતિશય અપ્રમત કહેવામાં આવે છે જે રેગ્યુલર છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે મુનિરાજ એને એ સાતમા ગુણસ્થાનને સ્વસ્થાન અપ્રમત કહેવામાં આવે છે તો અહીં જીવના વિશેષ પરિણામથી સાતમા ગુણસ્થાનમાં સાતિશય અપ્રમતમાંથી એ સાતમામાંથી હવે છઠ્ઠામાં તો નથી આવતો પણ સાતમામાંથી આઠમામાં ઉપર જાય છે એને સાતિશય અપ્રમત સાતમું ગુણસ્થાન કહેવામાં આવે છે તો આગળ આ જીવ ક્રમથી શુદ્ધ ભાવોને અર્થાત વીતરાગતાને વધારતો જ જાય છે એટલે હર સમય અનંત ગુણી વિશુદ્ધતા એની થાય છે તેને શ્રેણી ચડવું કહે છે એટલે ત્યારે એમનો ઉપયોગ નિર્વિકલ્પ છે અને એ નિર્વિકલ્પ દશામાં પણ એમની વિશુદ્ધિ વધતી જાય છે એમ કે છે એટલે પ્યોરનેસ જે છે એ પ્યોરનેસ વધતી જાય છે એને શ્રેણી કહેવામાં આવે છે આ વાત સમજમાં આવી પ્યોરનેસ સિવાય એનો ટાઈમ પીરિયડ બી વધે છે ને કે નહીં? ટાઈમ પીરિયડ અંતર્મુહૂર્ત છે બધા શ્રેણીના ગુણસ્થાનોનો ટાઈમ પીરિયડ અંતર્મુહૂર્ત છે એમની અંતર્મુહૂર્ત છે આઠમાં જાય તો એની લીનતા વધે છે કે નહીં? હા બંને સાથે છે લીનતા પણ વધે છે અને શું થાય છે કે ઇન્ટેન્સિટી પણ વધે છે ઇન્ટેન્સિટી પણ વધે છે લીનતાની ઇન્ટેન્સિટી પણ વધે છે અને ટાઈમ ટાઈમ ડ્યુરેશન પણ વધે છે ઓકે આગળ સાતમા ગુણસ્થાનથી આગળ વૃદ્ધિગત વિતરાગ પરિણામોની બે શ્રેણીઓ છે ઉપશમ શ્રેણી અને બીજી છે શપક શ્રેણી કે છે સાતમા શીતલ ગુણસ્થાન શીતલ હે શીતલ હા બોલો જયારે શ્રેણી ચાર માંડે છે અને જયારે કેવળ નો પ્રગટ થાય છે હા એ શ્રેણી નો કાળ જ અંતર્મુહૂર્ત છે બરાબર છે, હા અને અંતર્મુહૂર્તમાં એની જે આત્મા સાથે લીનતા જે છે એ હા અખંડપણે જો અંતર્મુહૂર્ત રહે 48 મિનિટ ત્યારે હા એને કેવળ પ્રગટ થાય છે.
કે શ્રેણી ચડતી વખતે જે શુદ્ધતા વર્તે છે એ શુદ્ધતા અંતરલીનતાને આધારે છે, હા, બરાબર ને? અડતાલીસ મિનિટ નથી લાગતી, કેવળ એના ઘણા અંતર્મુહૂર્ત, પાકું અંતર્મુહૂર્ત તો 48 મિનિટ છે ને, 48 મિનિટ નથી લાગતી, અંતર મુહૂર્ત એટલે 48 મિનિટ ની અડતાલીસ મિનિટની અંદર અંદર, પણ અંદર મેક્સિમમ 47 મિનિટ થી વધારે તો છે જ. તો એમ તમે નહીં માનતા કે 25 મિનિટ આત્મામાં સ્થિર થશે એટલે કેવળ જ્ઞાન થઈ જશે, એટલો ના ના, લાંબો પચીસ કાળે મિનિટ નથી લાગતો. પચીસ મિનિટની વાત નથી કરતો હું, કહું અંતર પાકું હોય, અંતર્મુહૂર્ત પાકું, અંતર્મુહૂર્ત જેને કહીએ આપણે, કે 48 મિનિટમાં બે સમય ઓછા, ધારો એક હા સમય ઓછો, તો એ હા અંતર્મુહૂર્ત થયું ને. એ અંતર્મુદ ન થયો, અંતર્મુદ આમ વન આવલી પ્લસ વન સમય એ જગન્ય અંતર્મુદ છે, વન આવલી પ્લસ વન સમય. એમને નહીં, આ તો કેવળ જ્ઞાન ની દ્રષ્ટિએ હું વાત કરું છું, કે કેવળ જ્ઞાન જયારે પ્રગટ થાય છે હા, ત્યારે મધ્યમ અંતર્મુદ લેવાનો, મધ્યમ અંતર્મુદ. કેવળ તો શ્રેણી ચડે, ચપક શ્રેણી જયારે ચડે, બરાબર છે, ચપક શ્રેણી નો કાળ કેટલો, અંતર્મૂળ પણ એ અંતર્મૂળ નો સમય છે ને 48 મિનિટ નો, તમારું બ્રેકઅપ થાય છે, અંદર બ્રેકઅપ થાય છે તમારું, એનો એનો એનું જે જે કાળ છે એ અંતર મુહૂર્ત, પાકો અંતર મુહૂર્ત, પછી તો બધા સાદી અનંત કાળ સુધી, પછી અંદર ખરેખર તો જે શ્રેણી ચડે છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, તો જ્યારથી શ્રેણીમાં ચડવાનું શરૂ કર્યું એ પછી એનો 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 ઉપયોગ બહાર આવતો જ નથી, આત્મામાં ટકી રહીએ છે. બરાબર છે, પણ તમે શું કહેતા હતા કે સાતમા ગુણ સ્થાન થી તેરમા ગુણ સ્થાન સુધી પહોંચવું એ કાળ પણ અંતર્મુખ છે એમ, પણ તેરાથી પણ એ પૂરો પાકો અંતર્મુર છે ને, કે નથી કે શું કે મધ્યમ કે જગન્ય, મધ્યમ અંતર્મુખ છે, મધ્યમ અંતર્મુખ. કેટલું મધ્યમ અંતર્મુખ? કે જેમ ભગવાને જોયું છે એટલું અંતર્મુખ. એટલે મધ્યમ અંતર્મુહૂર્ત એટલે 25 મિનિટ નો અંતર્મુહૂર્ત હોય તો એમાં શું સમય હતા, કેવળ ના પ્રગટ થઈ જાય. 25 મિનિટ બહુ લાંબો કાળ થઈ ગયો, હું તે જ કહેવા માંગુ છું, 2-4 મિનિટ પણ નહીં હોય, 2-4 મિનિટ પણ લાંબો કાળ થઈ ગયો. એટલે શું આપણે કલ્પના છે કે 48 મિનિટ્સની અંદર સ્થિરતા થાય એટલે કેવળ જ્ઞાન થઈ જાય? 48 મિનિટ્સ બહુ લાંબો કાળ છે, એટલો લાંબો કાળ કેવળ જ્ઞાન માટે લાગે નહીં એમ કહું છું. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ તો નથી, પણ પણ જે અંતર્મુખ છે એ મધ્યમ અંતર્મુખ છે અને બહુ નાનો કાળ છે, જે આપણે સમજીએ છીએ એના કરતા બહુ નાનો કાળ છે, બહુ નાનો કાળ છે અંત. કારણ કે અંતર્મુખના પણ ઘણા પ્રકાર છે, તો બહુ નાના કાળમાં જીવ શ્રેણી માંડી અને કેવળ જ્ઞાન પામી શકે છે એમ છે. એટલે 25 મિનિટ પણ બહુ લાંબો કાળ થઈ ગયો એમ. જનરલી આપણે બધાને આપણે કેતા સાંભળ્યું છે, 48 મિનિટ નો અંતર્મુહૂર્ત જે છે, આખું અંતર્મુહૂર્ત જે 2 ઘડી નું, બરાબર, 2 ઘડી, હા, 2 ઘડી એટલે 48 મિનિટ, હા, એ અંતર્મુહૂર્ત માં આત્મામાં લીનતા અખંડપણે ટકી રહીએ ત્યારે એને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એને અંતર્મુહૂર્ત ન કહેવાય, એને મુહૂર્ત કહેવાય, મુહૂર્ત કહેવાય, એને મુહૂર્ત કયો તમે, અંતર્મુહૂર્ત ન કહેવાય. આપણે 48 મિનિટ પૂરી કરીએ તો મુહૂર્ત, પણ 48 મિનિટમાં 2 સમય કે 3 સમય કે 1 આવલી ઓછી કરીએ એટલે એ અંતર મુહૂર્તમાં ખપે ને. હા, અંતર મુહૂર્ત બરાબર છે. એટલે હું કહું છું કે જે જે કેવળ જ્ઞાન પામવાની જે શ્રેણીમાં જે એનો કાળ છે એ મોટો અંતર મુહૂર્ત છે કે નહીં, કે મોટો નથી અંતર મુહૂર્ત, નાનો અંતર, મધ્યમ અંતર મુહૂર્ત છે પણ નાનો અંતર મુહૂર્ત છે, એટલી બધી કાળ નથી લાગતો કેવળ જ્ઞાન પામવા માટે. ચાલો આગળ પાછું વાંચું, જો આ સેકન્ડ પોઈન્ટ, સાતમા ગુણ સ્થાનથી આગળ વૃદ્ધિંગત વિતરાગ પરિણામોની 2 શ્રેણીઓ છે, એક તો ઉપશમ શ્રેણી, બીજું શપક શ્રેણી. પ્રત્યેક શ્રેણીમાં 4-4 ગુણસ્થાન છે, એટલે ઉપશમ શ્રેણીમાં પણ 4 ગુણસ્થાન છે, શપક શ્રેણીમાં પણ 4 ગુણસ્થાન છે. આગળ ઉપશમ શ્રેણી કોને કહે છે, તેના ક્યાં ક્યાં ગુણસ્થાન છે? ઉત્તર, જેમાં ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓની ઉપશમતા સાથે વિતરાગતા વધી જાય છે તેને ઉપશમ શ્રેણી કહે છે. 8, 9, 10 અને 11 આ 4 ગુણસ્થાન ઉપશમ શ્રેણીના છે. ફરીથી વાંચીએ આપણે, જો જેમાં
ચારિત્ર મોહનની 21 પ્રકૃતિઓની ઉપશમતા સાથે વિતરાકતા વધી જાય છે તેને ઉપશમ શ્રેણી કહે છે. 8 9 10 અને 11 આ ચાર ગુણસ્થાન ઉપશમ શ્રેણીના છે. એટલે જો એક પેનથી સમજાવો થોડું મને. आठ नौ सॉरी दस अने अग्यार आ उपशम श्रेणी ना छे बराबर सॉरी भूल थई गई मां आ उपशम श्रेणी ना छे 8 9 10 અને 11 તો આ 8 માં 9 માં 10 માં અને 11 આ ચારે ગુણ સ્થાન જ્યારે જીવ પાર કરે છે ત્યારે કેટલી પ્રકૃતિઓનો ઉપશમ થાય છે? 21. 21 બરાબર છે. તો નંબર 8 જ્યારે પહોંચ્યો ત્યારે કેટલી પ્રકૃતિઓનો ઉપશમ થાય છે? તો કે શાસ્ત્રમાં ઉલ્લેખ છે 0. 8 નું અપૂર્વકરણ ગુણ સ્થાન છે એમાં 21 પ્રકૃતિઓમાંથી એકેય નો ઉપશમ નથી થતો. આ વાત સાંભળજો પછી પ્રશ્ન પૂછજો. મતલબ પ્રશ્ન હશે એટલે આઠમા ગુણસ્થાનમાં એકેય પ્રકૃતિનો ઉપશમ નથી થતો. પછી સૌથી વધારે કાર્ય થાય છે નવમા ગુણસ્થાનમાં. નવમા ગુણસ્થાનમાં જે 21 પ્રકૃતિનો ઉપશમ છે ને એમાંથી 20 પ્રકૃતિઓનો ઉપશમ થાય છે. આ વાત સમજમાં આવી? હા. પછી દસમા ગુણસ્થાનમાં 1 પ્રકૃતિનો ઉપશમ થઈ છે અને 11મા ગુણસ્થાન ઉપશમ શ્રેણીનું ફળ છે. અહીંયા પણ એકે પ્રકૃતિઓનો ઉપશમ નથી થતો. ઓકે. એટલે મોટા ભાગનું કાર્ય 9મા ગુણસ્થાનમાં થાય છે. 8મા ગુણસ્થાનમાં 20 જે 21 પ્રકૃતિઓ છે એમાંથી એકે પ્રકૃતિઓનો ઉપશમ નથી થતો. 11-2માં તો પ્રશ્ન થાય ને તો 8મા ગુણસ્થાનને ઉપશમ શ્રેણી તમે કેમ કીધું? કારણ કે તમારી પરિભાષામાં જ એમ છે કે કે જે જે શ્રેણી ઉપશમ શ્રેણી કોને કહેવાય? તો જ્યાં 21 પ્રકૃતિઓને ઉપશમ કરીને આગળ જાય એને ઉપશમ શ્રેણીમાં કહેવામાં આવે છે. તો પ્રશ્ન થાય કે ન થાય કે 8મા ગુણસ્થાનમાં એકે કર્મ પ્રકૃતિઓનો ઉપશમ નથી કર્યો, થાય કે ન થાય? હા. તો જવાબ એનો એમ છે કે ભલે 8મા ગુણસ્થાનમાં એકે પ્રકૃતિઓનો ઉપશમ નથી કર્યો છતાં એમને દબાવવાની શરૂઆત 8મા ગુણસ્થાનમાં થઈ છે એટલે 8મું ગુણસ્થાન પણ શ્રેણીનો ગુણસ્થાન છે. 8મું ગુણસ્થાન પણ ઉપશમ શ્રેણીનો ગુણસ્થાન છે એમ શાસ્ત્રોમાં કથન છે. તો 8મામાં એકેનો ઉપશમ નથી, 20માં બીજી બધીનો જે લોભ સિવાય બાકી 20 પ્રકૃતિનો ઉપશમ છે, 10માં લોભનો પણ ઉપશમ થઈ જાય છે અને જ્યારે સૂક્ષ્મ દસમામાં સૂક્ષ્મ લોભનો ઉપશમ થાય છે, જ્યારે સૂક્ષ્મ લોભનો પણ ઉપશમ થાય છે ત્યારે 11મા ગુણસ્થાનમાં એકે મોહનીયનો એટલે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય એકે પણ નથી, એકે પણ નથી. એટલે પેલા તો 7મા ગુણસ્થાનમાં સંતુલન ક્રોધ માન માયા લોભ નો ઉદય હતો અને 7 જે 9 નૌકશાય છે એમનો પણ ઉદય હતો. પછી જીવ 8મામાં જાય છે, 9મામાં જાય છે, 9મામાં 20નો અનુદય થઈ જાય છે, એકે પણ ઉદય નથી થતો. પછી 10મામાં સૂક્ષ્મ લોભનો ઉદય હતો, 10મામાં એનો પણ અનુદય થઈ જાય છે, એમને પણ ઉપશમ કરી દે છે. અને એટલે શું થયું કે જ્યારે 11મા ગુણસ્થાનમાં પહોંચે છે તો બધા ચારિત્ર મોહનીય કર્મ દબાઈ ગયા છે. તો બધા દબાઈ ગયા હોય તો શું થાય? તો શું પ્રગટ થાય? તો પૂર્ણ વિતરાગ દશા પ્રગટ થઈ જાય છે. પૂર્ણ વિતરાગ, જ્યાં પૂર્ણ વિતરાગતા હોય ત્યાં પૂર્ણ સુખ હોય. તો 11મા ગુણસ્થાનમાં જીવ કેવો છે? પૂર્ણ સુખી છે, પૂર્ણ વિતરાગી છે. આ વાત સમજમાં આવી કે ના આવી? કેવળ જ્ઞાન નથી, હજી જો કેવળ જ્ઞાન નથી છતાં પણ જીવ પૂર્ણ સુખી છે, 100% સુખી છે. કારણ કે એકે પણ રાગ ભાવનો ત્યાં અંશ ઉદયમાં નથી હોતો, કર્મનો પણ ઉદય નથી, ચારિત્ર મોહની એકે પ્રકૃતિનો ઉદય નથી અને સામે જીવનો 1% પણ રાગનો ત્યાં ઉદય નથી, વિદ્યમાન નથી. એટલે એ દશામાં જીવ કેવો છે?
તો પૂર્ણ ચારિત્ર દશાને પ્રગટ કર્યું છે, યથા ક્યાં ચારિત્ર દશા છે અને ત્યાં પૂર્ણ સુખ દશા છે, ત્યાં જીવની ઉપશમ શ્રેણીમાં પૂર્ણ સુખ છે. પરિભાષા છે અનાકુળ લક્ષણ સુખ, બરાબર. અહીં શેની વાત છે? સુખ ની વાત નથી, અહીં વિતરાગતા ની વાત છે, બરાબર છે. જેટલી વિતરાગતા છે તેટલું સુખ છે, પણ અહીં શું વાત છે કે પૂર્ણ વિતરાગતા છે એની સાથે પૂર્ણ સુખ છે, પૂર્ણ સુખ થઈ ગયું છે, 100% સુખ થઈ ગયું છે. છતાં પણ અહીં યથાક્યા ચારિત્ર છે, પૂર્ણ સુખ છે, છતાં પણ એ અનંત સુખ નથી પામતું નામ, કારણ કે એ કેવળ જ્ઞાન નથી, એટલે ત્યાં અનંત સુખ ન કહીએ ત્યાં, છતાં પણ સુખ પૂર્ણ છે ત્યાં, પૂર્ણ છે ત્યાં એમ કે છે. તો પાછી આ જે ઉપશમ શ્રેણી છે ને, એમાંથી જીવ નિયમથી પાછો પડે છે. એટલે કેવી રીતે પડશે? તો 10, 11 માંથી 10માં આવશે, 10માંથી 9માં આવશે, 9માંથી 8માં આવશે, એ ક્રમથી પડશે. પછી 9માંથી 8માં આવશે, 8માંથી 7માં જશે, 7માંથી નિયમથી 6માં જશે, પછી 6ઠા પછી ઘણા રસ્તા છે, 6ઠા પછી કાં તો 5માંમાં જઈ શકે, 6ઠામાંથી પાછો 7માં પણ ચડી શકે, 6ઠામાંથી એ પોતે 4ઠામાં પણ આવી જાય, 3ઠામાં પણ આવી જાય, પેલા મળમાં આવી જાય, મિથ્યા દ્રષ્ટિ પણ થઈ જાય, એક અંતર્મૂર્તમાં મિથ્યા દ્રષ્ટિ પણ થઈ જાય. એમ કે ઉપશમ શ્રેણી ચેડો છે, વિચાર કરો કે અંતર્મૂર્ત પેલા એ પૂર્ણ સુખી હતો, પૂર્ણ સુખી હતો, યથા ક્યાં ચારિત્ર હતું, 11મું ગુણસ્થાન હતું, અને બીજા જ અંતર્મૂર્તમાં શું થયું, એ જીવ પૂર્ણ દુઃખી થઈ ગયો. કેવું લાગતું હશે? પૂર્ણ દુઃખી થઈ ગયો. અને એવું પણ બને કે એ જીવ અર્ધ પુત્ર પરાવર્તન સંસાર રખડે, એવા પણ ઘણા બધા જીવો છે, એવા પણ ઘણા બધા જીવો છે, અસંખ્યાત એવા જીવો છે જેને ઉપશમ શ્રેણી ચડીને પણ હમણાં નિગોદમાં છે, એવા અસંખ્યાત જીવો છે જેને ઉપશમ શ્રેણી ચડ્યા છે અને છતાં પણ હમણાં નિગોદમાં પરિભ્રમણ કરે છે, એવા અસંખ્યાત જીવો છે. બોલો. તો પરિણામોની વિચિત્રતા છે ને. હા, પરિણામ બરાબર છે, એ જ છે. એટલે પરિણામ જયારે સમ્યક દર્શન થાય, જયારે સમ્યક દર્શન થાય ત્યારે શું બતાવે છે કે કેટલી કાળજી રાખવી કે પરિણામ પોતાને વિચલિત ન થઈ જાય એમ બતાવે છે. કારણ કે આવી રીતે જીવ પૂર્ણ સુખી માંથી પૂર્ણ દુઃખી થાય છે. એટલે જો જેમ માછલી ઠંડા પાણીમાં હોય, પછી એ જ માછલીને ઉપાડીને ક્યાં નાખો, તમે નાખી દો, તો એમને કેવું થતું હશે, એવું દુઃખી થાય પોતે. એવી રીતે આ વિચિત્ર સંસાર કેવો વિચિત્ર છે એમ બતાવે છે. હા બોલો અતિથિબેન, બોલો બોલો પ્રીતિ. હા સોરી, તે કીધું કે પૂર્ણ વિતરાગી છે, તો સાવ જરા એને કઈ રાગ દ્વેષ નથી, કઈ નથી, તો કેવી રીતના પડ્યો? કારણ કે એ કર્મને દબાવી દબાવીને જ આગળ જાય છે. તો આ નિયમ છે, જેમ કે આપણે ઓલો બોલ બાઉન્સ કરીને, બોલ બાઉન્સ તમે કરો નીચે તો શું થવાનું છે, ઉપર આવવાનું છે, બરાબર ને? એવી જ રીતે જેને કર્મ દબાવ્યા છે તો કર્મ પાછા બાઉન્સ કરીને ઉપર આવી જાય છે. આ સહજ છે, પ્રોસેસ છે, સહી કરીને આગળ નથી જતો, પણ એ કર્મ દબાવી દબાવીને જે વસ્તુ તમે દબાવશો એ ઉછળવાનું છે. જે માણસ બૈરાને બહુ દબાવે તો બૈરા શું થાય, ઉછળે, પછી ડિવોર્સ માંગે, એવી રીતે રિબેલ કરે. હા એવું છે, આ બાઉન્સિંગ કર્મ છે. હા એવું છે, બરાબર છે. તો એવી વિચિત્ર દશા છે સંસારની. હા ચંદ્રકાંતભાઈ હતું કઈ? યા શીતલ, આપણે એક વિચાર માંગે છે કે 11માં ગુણસ્થાને પૂર્ણ સુખ ત્યાં પ્રાપ્ત થાય છે, ને છતાં એવા પરિણામ થાય છે કે એને પોતે પડે છે, તો એવો કોઈ છે કે એ કોઈ જાતના પરિણામ એવા થયા છે તે પડે છે? પરિણામ એટલે જો, એટલે 11માં ગુણસ્થાનમાં થી પતન થવાનું શાસ્ત્રમાં બે કારણ કીધું છે. એક તો છે ભવક્ષય છે,
ભવક્ષય છે, બીજું છે કાળક્ષય છે. બે કારણ થાય છે. કાળક્ષયમાં શું છે કારણ કે 11મા ગુણસ્થાનનો ટાઈમ એક અંતર્મુહૂર્ત માત્ર જ છે, એક અંતર્મુહૂર્ત માત્ર, એક અંતર્મુહૂર્ત માત્ર મેક્સિમમ ટાઈમ ત્યાં રહી શકે છે. પછી તેમનો નિયમથી નીચે આવવું જ પડે છે, કારણ કે કર્મોમાં પણ કર્મ એટલે પહેલા તો શું થયું, કર્મો બધા દબાયા હતા, બરાબર ને? તમે જોશો સ્ક્રીનમાં કે 10નામાં કેટલો કેટલા કર્મનો ઉદય છે, ત્યાં એક જ છે ને, 20 દબાઈ ગયા છે, 9મામાં 20 દબાઈ ગયા હતા, એ કર્મનો ઉદય છે. તો તમે 11માં ગુણસ્થાનમાંથી પાછો જીવ 10મામાં આવે છે તો જીવના પરિણામ પણ શિથિલ થઈ જાય છે, એટલે એનો લોભ કર્મનો પાછો પેલા લોભ કર્મ દબાઈ ગયો તો તેનો ઉદય આવે છે, પાછો લોભ કર્મનો સૂક્ષ્મ લોભનો ઉદય આવે છે. અને કર્મોમાં શું થાય છે, સામે લોભ કર્મ જે પ્રકૃતિ છે એનો પણ ત્યાં ઉદય આવે છે. પછી જીવ 10મામાંથી 9મામાં પડે છે તો અન્ય જે 20 પ્રકૃતિઓ દબાયેલી હતી એ પણ ઉદયમાં આવવા માંડે છે, એવી રીતે એવી રીતે. એટલે જીવ પુરુષાર્થ તો કર્યો છે, પુરુષાર્થ કર્યો છે, પણ એ પુરુષાર્થ એ જાળવી નથી શકતો, એટલે એમની કચાશ છે પરિણામની. ઓકે, ને આ નિયમથી થાય છે ને? નિયમથી થાય છે. એટલે એ બે કારણ કીધા ને, વન ઇઝ કાળક્ષય, બીજો ભવક્ષય. એવું પણ બને કે 11માં ગુણસ્થાનમાં કે પોતાનું આયુષ્ય પૂરું થઈ જાય. કયું આયુષ્ય હશે? ચાર આયુષ્યોમાંથી કયું આયુષ્ય હોય 11માં ગુણસ્થાનમાં? મનુષ્ય આયુષ્ય હોય. એ પૂર્ણ થઈ જાય અને જીવ દેવગતિમાં જાય ત્યાં એમની સીધું ચોથું ગુણસ્થાન આવી જાય છે. ચોથું ગુણસ્થાન સીધું આવી જાય છે 11માં ગુણસ્થાનમાંથી જ્યારે દેવપર્યાયમાં જાય છે ત્યારે એને ચોથું ગુણસ્થાન આવી જાય છે. તો આ બે કારણ છે 11માં ગુણસ્થાનના ક્ષયના બે કારણ છે. એક તો ભવક્ષય અને એટલે આયુષ્ય કે છે, કાં તો ભવક્ષય કાં તો કાળક્ષય, બે કારણ પતનના છે. શીતલ, આમાં પેલો મેઝ નો દાખલો લઈ શકાય? એનો મેઝ માં કોઈ ફસાઈ જાય તો જેમ કે કે 12મું ગુણસ્થાન આવે એટલે મુખ્ય ઉડાણ પામી જાય, એટલે કે સંસાર અવસ્થા છૂટવાની તૈયારી, બરાબર છે? પેલો મેઝ માં ફસાઈ ગયો, રસ્તો જ ન મળતો હોય તો એ પાછા એને પાછી બહાર નીકળવાનો રસ્તો ન મળે એને, અને એને પછી પાછા ગોથા મારવા પડે ને. એટલે એવું નથી, આ તો કઈ દ્રષ્ટાંત દીધો કે હું દ્રષ્ટાંતની દ્રષ્ટિએ વાત કરું છું. હા, બરાબર છે. પણ ઘણા પણ એવા જીવો હોય ને કે ઉપશમ શ્રેણી ચડ્યા પછી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે અને પાછા એ હજારો વાર છઠ્ઠા સાતમામાં ઝૂલે છે, શપથ શ્રેણી કરીને કેવળ દાન પામ્યા છે એ જ ભવમાં. એવું પણ બને છે ને ઘણા જીવોનું. હા, ઇટ્સ લાઈક સ્નેક્સ એન્ડ લેડર્સ ગેમ. હા, બસ એવું છે, એવું છે, બરાબર છે. પણ સ્નેક્સ એન્ડ લેડર્સ છે એ ચાન્સ ઉપર ડિપેન્ડ થાય છે, બરાબર ને? તમે ડાઈસ કેવી રીતે ફેંકો છો અને કેવા પાસા પડે છે એના ઉપર ડિપેન્ડ થાય છે. અહીં કે છે આ તો તારા હાથની વાત છે, એમ કે તમે નીચે પડવું છે કે ઉપર ચડવું છે એ તારા હાથની વાત છે, લક ઉપર ડિપેન્ડ નથી થતું. હે, જીવ પુરુષાર્થ કરે તો પામશે, એમ ન બને કે જીવ પુરુષાર્થ કરે અને ક્રમ થી ન થાય એવું પણ ન બને. એટલે જીવ ની હાથ ની વાત છે, એમ કે છે કેવળ જ્ઞાન થાય ને ત્યાર સુધી પુરુષાર્થ માંગે છે, બરાબર છે? હમણાંથી વર્તમાન સમયથી છેક સુધી પુરુષાર્થ માંગે છે, બરાબર છે વાત? અને પણ પાછો પડે છે ને તો એ પાછો ભલે નિગોદમાં જાય પણ તો એનો કાળ મર્યાદિત થઈ જાય છે, બરાબર છે? કારણ કે અનંત કાળમાં જ્યારે આપણે અનંત પૂતગલ પરાવર્તન કર્યા તો હાફ પૂતગલ પરાવર્તન શું મોટી વાત છે? કઈ મોટી વાત નથી. ભલે એમાં પણ અનંત સાગર સમાઈ ગયા છે, અનંત કાળ મોટો છે, છતાં પણ મહા અનંત કાળની અપેક્ષાથી એ પણ નાનો કાળ થઈ ગયો, કારણ કે એ કાળની મર્યાદા આવી ગઈ, બરાબર છે વાત? એટલે એમને મોક્ષના વિઝા મળી ગયા, એમ. પછી ટ્રાવેલ બેન ની લાગવું પડે ત્યાં, ક્વોરન્ટીન ની પણ જરૂર નથી ત્યાં. આગળ
ઉપશમ શેની સમજ્યા પછી સપેક્ષ નહીં કરી હવે વાત. પ્રશ્ન 34, સપક શ્રેણી કોને કહે છે? તેના ક્યાં ક્યાં ગુણસ્થાન છે? જેમાં ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓના ક્ષયની સાથે વિતરાગતા વધતી જાય છે તેને સપક શ્રેણી કહે છે. 8, 9, 10 અને 12. શીતલ, હા, આ જે ઉપશમ શ્રેણી છે એમાંથી જે પડે છે જીવ જયારે, હા, તો એ છઠ્ઠા ગુણસ્થાન માંથી ઘણા બધા રસ્તા છે, ઘણા રસ્તા છે પછી ચડવાનો. સપક શ્રેણી કોને કહે, ક્યાં ક્યાં ગુણસ્થાન છે જેમાં ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓના ક્ષયની સાથે વીત થાય છે તેને સપક શ્રેણી કહે છે. 8, 9, 10 અને 12મું આ ચાર ગુણસ્થાન સપક શ્રેણીના છે. એટલે સપક શ્રેણીમાં શું થાય છે? ઉપશમ શ્રેણી અને આમાં શું થાય છે? તો સપક શ્રેણીમાં ઉપશમ થાય છે. જે ઉપર ઉપશમ આવે છે એને જ અહીં ક્ષય કરે છે. જેમ કે છે ને 8માં, 9માં, 10માં અને 12માં, તો 8માં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ક્ષય કરે છે? દસમા ગુણસ્થાનમાં લોભ નો, સૂક્ષ્મ લોભ નો ઉદય છે. પછી 12માં ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગ દશા છે, પૂર્ણ વિતરાગ દશા છે. અને 12માં ગુણસ્થાન થી જીવ નીચે પડવાની શક્યતા છે કે નહીં? 12માંથી સીધે 13મે ગુણસ્થાનમાં જવા વાળો છે, નીચે પડવાની શક્યતા જ નથી. કારણ કે આ જીવ ક્ષય કરીને આગળ જાય છે. ક્ષય કરીને અને ઉપશમ કરીને આગળમાં જો આ મોટો તફાવત છે. જે ક્ષય કરીને આગળ જશે એ પાછો કેમ નહીં પડી શકે? કારણ કે એની નથી સત્તામાં પ્રકૃતિ જ નથી કે જેનો ઉદય આવે. ઉપશમ શ્રેણીમાં તો દબાવી લીધું છે એટલે એ કેવું છે, ઉછળે છે. એ ઉછળે છે એટલે એનો ઉદય આવે છે. તો આ ઉપશમ અને ક્ષપકમાં આટલો મોટો ફેર છે. જે સૂક્ષ્મ લોભ છે એનો અભાવ તો કે 10માંમાં પણ 2-3 ભાગ પડે છે ને, શરૂઆતના અને એન્ડના. કેવી રીતે ત્યારે આપણે જોશું, આગળ જોશું. 10ના ગુણસ્થાનમાં વાંચશું ને, હા, ત્યારે જોશું આપણે. કર્મ છે એમાં એક મૌન્ય કર્મ છે. તો એ મૌન્ય કર્મ ના કેટલા ભેદ છે અને ક્યાં ક્યાં ભેદ છે એનો ઉત્તર? મોહ, રાગ, દ્વેષ આદિ વિકારી પરિણામોના થવામાં નિમિત્ત થવા વાળા કર્મને મૌનીય કર્મ કહે છે. મૌનીય કર્મ જે છે કોને કહે છે? તો મૌનીય કર્મનો બંધ કેમ થાય છે અને કેના ઉદયમાં થાય છે? તો જીવના મોહ, રાગ, દ્વેષ પરિણામ, વિકારી પરિણામ થાય છે એટલે મૌનીય કર્મનો ઉદય સામે છે અને નવા મૌનીય કર્મ બંધ થાય છે. એટલે પૂર્વ કર્મ, પૂર્વે મૌનીય કર્મના ઉદયથી જીવ મોહ રાગ દ્વેષ કરે છે અને જીવ મોહ રાગ દ્વેષ કરે છે એટલે નવા મૌનીય કર્મ પોતે બાંધે છે. તેના બે ભેદ છે, દર્શન મૌનીય અને ચારિત્ર મૌનીય. દર્શન મૌનીય એટલે જે શ્રદ્ધામાં જે વિપરીતતા લાવે છે એને દર્શન મૌનીય કહે છે અને જે કષાય ઉત્પન્ન કરે છે એને ચારિત્ર મૌનીય કહેવામાં આવે છે. તો મૌનીયના આ બે પ્રકાર છે. એક તો દર્શન મૌનીય, જે પરિભાષા આગળ છે વાંચીએ આપણે. પ્રશ્ન 36,
દર્શન મોહનીય ના કેટલા અને ક્યાં ક્યાં ભેદ છે? દર્શન મોહનીય કોણ? એટલે દર્શન મોહનીય કર્મ જે છે તેનો સામે ક્યાં ગુણનો ઘાત કરે છે? તો એ શ્રદ્ધા ગુણને ઘાત કરે છે, એને દર્શન મોહનીય કર્મ કહેવામાં આવે છે. તો દર્શન મોહનીયના કેટલા ક્યાં ક્યાં ભેદ છે? તો બંધની અપેક્ષા એ દર્શન મોહનીય કર્મ એક જ પ્રકારે છે, પરંતુ સત્વ અથવા સત્તા અને ઉદયની અપેક્ષાએ ત્રણ ભેદ છે. મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. શું કહેવા માંગે છે? બંધની અપેક્ષાએ દર્શન મોહનીય કર્મ એક જ પ્રકારે છે, એટલે જે બંધ થાય છે તો માત્ર આ ત્રણેય માંથી મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, જે સમ્યક પ્રકૃતિ છે, આ ત્રણેય માંથી બંધ ખાલી માત્ર મિથ્યાત્વનો જ થાય છે. કોઈ દી સમ્યક મિથ્યાત્વનો અને સમ્યક પ્રકૃતિનો કોઈ દી બંધ ન થાય. ફરીથી આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે માત્ર મિથ્યાત્વ કર્મનો જ બંધ થાય, મિથ્યાત્વ સમ્યક મિથ્યાત્વનો અને સમ્યક પ્રકૃતિનો કોઈ દિવસ બંધ ન થાય. આ વાત ચોખ્ખી થઈ કે નહીં? નો. હે? રિપીટ. આ ત્રણ છે ને, દર્શન મોહનીના ત્રણ ભેદ છે, થ્રી સબ ડિવિઝન્સ છે. મિથ્યાત્વ છે, સમ્યક મિથ્યાત્વ છે અને સમ્યક પ્રકૃતિ છે, બરાબર? તો એમાંથી ખાલી બંધ થાય છે તો મિથ્યાત્વનો જ બંધ થાય છે. સમ્યક મિથ્યાત્વનો બંધ કોઈ દી ન થાય. સત્તામાં હોઈ શકે અને ઉદયમાં પણ આવી શકે, પણ બંધ સમ્યક પ્રકૃતિ સમ્યક મિથ્યાત્વનો ન થઈ શકે. એવી જ રીતે સમ્યક પ્રકૃતિનો પણ બંધ કોઈ દી ન થઈ શકે, ઉદયમાં હોઈ શકે અને સત્તામાં પણ હોઈ શકે, પણ એમનો બંધ કોઈ દી ન હોઈ શકે. આ ઇમ્પોર્ટન્ટ વાત છે. સમ્યક મિથ્યાત્વ જે છે એ દશા, એ બે વસ્તુ સાથે એનું જરાક સમજાવતો કેવી રીતના છે? પહેલા બીજું પહેલા એમ જોઈ લઈએ કે મિથ્યાત્વ કર્મ છે એ ક્યાં ગુણ સ્થાનમાં ઉદય આવે છે? મિથ્યાત્વ કર્મ છે પેલા લખો, ઓકે, પેલા ગુણ સ્થાનમાં મિથ્યાત્વ કર્મ ઉદય છે. સમ્યક મિથ્યાત્વ કર્મ છે ક્યાં ગુણ સ્થાનમાં એનું ઉદય છે? બીજા. હે? ત્રીજા ગુણ સ્થાનમાં સમ્યક મિથ્યાત્વ ગુણ સ્થાનનો ઉદય છે, કારણ કે એ ગુણ સ્થાનનું નામ જ સમ્યક મિથ્યાત્વ છે. ત્રીજા ગુણ સ્થાનનું નામ શું છે? સમ્યક મિથ્યાત્વ ગુણ સ્થાન છે. તો જ્યારે મિથ્યાત્વ કર્મનો ઉદય છે ત્યારે મિથ્યાત્વનો બંધ છે, બંધ પણ થાય છે અને મિથ્યાત્વનો ઉદય પણ છે પેલા ગુણ સ્થાનમાં, બરાબર? જ્યારે જીવ ત્રીજા ગુણ સ્થાનમાં હોય છે, એટલે જ્યારે જીવ સમ્યક મિથ્યાત્વ ગુણ સ્થાનમાં હોય છે ત્યારે સમ્યક મિથ્યાત્વનો બંધ નથી, પણ શેનું બંધ? સમ્યક મિથ્યાત્વનો બંધ નથી, પણ સમ્યક મિથ્યાત્વનો શું છે? ઉદય છે. ઉદય છે અને સત્તામાં પણ છે, પણ એનો બંધ નથી થતો. અને સમ્યક પ્રકૃતિ જે છે એનો ઉદય ક્યાં ગુણ સ્થાનમાં હોય છે? ચોથાથી ચૌદ સુધી અને ચૌદ પછી પણ સાત દિન પછી. અચ્છા, બીજા કોઈને કઈ કેવું છે? આપણે છે ને બે અઠવાડિયા પેલા જ આ વિષય લીધો હતો, તમને જવાબ આપ્યો. ચાર થી ચૌદ નો બહુ ભેદ, ઘણા બધા ચાર થી ચૌદ કે છે, ઘણા ચાર થી દસ કે છે, મજોરથી ચાર થી ચૌદ કે છે, ઘણા ચાર થી દસ કે છે. તો આપણે મજોરથી પ્રમાણે જવું છે કે શાસ્ત્ર શું કે છે એ પ્રમાણે જવું છે? શાસ્ત્ર એમ કે છે 4 to 7. 4 to 7.
મોટું સેવન, કારણ કે આપણે જોયું હતું, આપણે ગ્લાસ નો દ્રષ્ટાંત આપ્યો હતો, આ ત્રણ ગ્લાસ છે બરાબર, એટલે આપણે જોયું હતું ને કે શ્રેણી ચાલવા માટે સમ્યક પ્રકૃતિ નો ઉદય છે, તો સમ્યક પ્રકૃતિ નો ઉદય માં ચલમલ અગાઢ દોષ આવે છે. આગળ એનો પ્રશ્ન છે ત્યારે જોશું વિસ્તારથી, પણ સમ્યક પ્રકૃતિ થી ભલે સમ્યક દર્શન હોય શકે છે, પણ એ સમ્યકત્વમાં થોડોક દોષ આવે છે, એટલે પાણી થોડુંક મલિન હોય છે, જે શ્રેણી ચડવા માટે અયોગ્ય છે. શ્રેણી માટે તો નિર્મળ સમ્યક દર્શન જોશે. નિર્મળ સમ્યક દર્શન કાં તો ઉપશમમાં હોય છે સમ્યકત્વમાં, કાં તો ક્ષાયિક સમ્યકત્વમાં હોય છે. જે આ સુઉપશમ સમ્યકત્વમાં સમ્યક પ્રકૃતિનો ઉદય હોય છે, ત્યાં સમ્યક દર્શન એટલું નિર્મળ નથી હોતું, સમળ હોય છે, મળ સહિત હોય છે, જે શ્રેણી ચડવાને અયોગ્ય હોય છે. એટલે શ્રેણી તો આઠ, આપણે જોયું તો શ્રેણી તો આઠમા ગુણસ્થાનથી સાત થાય છે, એટલે એનો અર્થ એમ થયો કે સાતમા ગુણસ્થાન સુધી સમ્યક પ્રકૃતિનો ઉદય થયે છે, કારણ કે સૂક્ષ્મ સમ્યક દર્શનનો ના ગુણસ્થાનો છે ચાર પાંચ છ અને સાત. ઉપર તો કાં તો ઉપશમ સમ્યક દ્રષ્ટિ જાય છે, કાં તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જાય છે, કારણ કે એ બે સમ્યક તો કેવા છે, નિર્મળ સમ્યક તો છે. અને ઉપશમ સમ્યક એટલે જે જે જીવ સાતમા ગુણસ્થાનમાં છે, સૂક્ષ્મમાં છે, અને એમને શ્રેણી માંડવી છે, તો એમને શું કરવું પડશે, તો એમને જે ક્ષોપ્શમ માંથી એમનું સમ્યક દર્શન બધાને નિર્મળ કરવું પડશે, કાં તો એ ઉપશમમાં જશે, કાં તો એ ક્ષાયિક સમ્યક દર્શન પ્રાપ્ત કરશે. ઉપશમમાં જશે તો એને અહીં દ્વિતીયોક્ષમ કહેવામાં આવે છે, કારણ કે એમને શ્રેણી કરવી છે, ઉપશમ શ્રેણી કરવી છે, અને ઉપશમ સમ્યક તો સાતમા ગુણસ્થાનમાં કરવું છે, એટલે ત્યાં એનું નામ પડે છે દ્વિતીયોક્ષમ સમ્યકત્વ નામ પડે છે. શ્રેણી માટે તૈયારી કરવા માટે એનું નામ દ્વિતીયોક્ષમ સમ્યકત્વ કહેવામાં આવે છે. ચંદ્રકાંત નો પ્રશ્ન સમ્યક વિખ્યાતમાં કેવી રીતે હોય છે, એટલે અમુક એમની શ્રદ્ધા સાચી પણ છે, અમુક એની શ્રદ્ધા ખોટી પણ છે, એમનો વિસ્તાર આગળ આવશે. પણ મૂળ જે ગોમચર આદિ શાસ્ત્રો છે એમાં આવે છે દ્રષ્ટાંત, જેમ દહીં અને ગોળ તમે મિક્સ કરો તો કેવો ખાટો મીઠો સ્વાદ આવે, એવી જ રીતે સમ્યક પ્રકૃતિ, સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ એવી જ છે કે એમની શ્રદ્ધા સાચી પણ છે અને ખોટી પણ છે, એવી મિક્સ શ્રદ્ધા છે ત્યાં. એટલે એને પ્રોપર સમ્યક દર્શન હજી નથી થયું, પ્રોપર નથી થયું, ના બરાબર છે, પ્રોપર સમ્યક દર્શન ન કહેવાય એમને, ખરેખર તો સમ્યક દર્શન જ ન કહેવાય. સમ્યક મિથ્યાત્વ ખાલી નામ આપ્યું છે, કારણ કે સાવ મિથ્યાત્વમાં પણ નથી એ જીવ. ઓકે, થોડી સાચી પણ છે, થોડી ખોટી પણ છે એવી. આ જે સમ્યક મિથ્યાત્વનો કાળ ખાલી અંતર્મૂળ કાળ જ દે છે, બહુ આજો ટાઈમ ટકતો નથી. એમ નહીં માનતા કે 20 વર્ષ સુધી આ સમ્યક મિથ્યાત્વનો ઉદય રહ્યો, એમ નહીં માનતા. આનો અંતર્મૂળ કાળ જ રહે છે આગળ સ્થાનનો. જે સમ્યક સન્મુખ જીવ છે, જે જેની જેની લાસ્ટ તૈયારી જે છે, એ આમાં છે કે ના આવી જાય, ના આમાં ના આવે, કારણ કે મિથ્યાત્વમાંથી પેલો ચોથામાં જાય છે, મિથ્યાત્વમાંથી સીધા ચોથામાં જાય છે. ઓકે, અને પછી ચોથામાંથી નીચે આ તો શ્રેણી શ્રેણી ઉતરતા ઉતરવામાં ત્રીજો આવે, એક ક્રમ ચડવામાં નથી આવતો, ચડવામાં ના આવે, ચડવામાં પણ આવે, ચડવામાં પણ આવે. કોને આવે, કે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને આવી શકે, એ પેલે માંથી ત્રીજે જઈ શકે છે. પાછું ચાલુ કરશું નેક્સ્ટ વેનસડે થી, પાછા ખુલાસો વધારે વધારે કરશું, તો પૂર્ણાવતી કરીએ. અને આ ત્રણ પ્રકૃતિ જે કીધી, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, એ ત્રણે તો સમ્યક તો પ્રગટ થયા પછી, ઉપશમ સમ્યક દર્શન પ્રગટ થયા પછી જ એ ત્રણ ઉદય એની સત્તામાં હોય છે, નહીં તો મિથ્યાત્વ એકલું જ સત્તામાં હોય છે. બરાબર છે, એની નેક્સ્ટ પ્રશ્ન, બે ચાર પ્રશ્નો તે સંબંધિત છે, તો ત્યારે આપણે વિસ્તારથી નેક્સ્ટ વેનસ ની ચર્ચા કરશું.